એને કોઈને વજન આપ્યો ને પછી છે એને બોટ આખી ઊંધી ગઈ. જેકેટ પહેરાયું હતું? જેકેટ પહેરાયું હતું? ચૌદ લોકોનું સિટિંગ એરેન્જમેન્ટ છે અને એ બોટમાં 23 થી વધુ લોકોને બેસાડવામાં આવ્યા, એટલે આપ સમજી શકો છો કે કેટલી મોટી દુર્ઘટના અહીંયા જોવા મળી રહી છે, કેટલી મોટી દુર્ઘટના અહીંયા ઘટી છે. નમસ્કાર, હું દિલાવર ચુડેસરા અને તમે જોઈ રહ્યા છો ચાંદી. વડોદરાના ન્યુસન રાઈઝ સ્કૂલના બાળકો મોતના તળાવની મુલાકાતે હતા, જે બાળકો એક સાથે બોટમાં સવાર થતા બોટ ઊંધી વળી જવાની ઘટના સામે આવી છે, જેમાં 23 બાળકો અને 4 શિક્ષકો ડૂબ્યા હોવાનું પણ સામે આવ્યું છે. બોટમાં 12 થી 14 લોકોની કેપેસિટી હતી, એમાં એક સાથે 27 લોકોને સવાર કરવામાં આવ્યા અને જેના વજનને કારણે આ બોટ પલટી મારી જવાની ઘટના બની છે. આ ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે. હજુ પણ મોતનો આંકડો વધી શકે છે, કેમ કે એનડીઆરએફની ટીમ હજુ 4 બાળકોને શોધી રહી છે. આ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો લાઈફ જેકેટ વગર બોટમાં સવાર થયા હતા, તેમજ વિદ્યાર્થીઓ જ્યારે બોટિંગ કરવા માટે અહીંયા આવતા હોય, શિક્ષકો આવતા હોય કે લોકો આવતા હોય, તેમ છતાં પણ અહીં કોઈ પણ તરવૈયાઓ હાજર ન હતા, જેને કારણે આ પ્રકારની મોટી દુર્ઘટના સર્જાઈ છે અને સ્થાનિક પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે ઉપર પહોંચી હતી, તેના દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. ત્યારબાદ એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી, જે હજુ 4 લાપતા બાળકો છે તેમની બચાવ કામગીરી હાથ ધરી રહી છે. આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે, જેમાં અમદાવાદની રિવરફ્રન્ટની ઘટના હોય કે પછી મોરબીમાં ઝૂલતા પુલની ઘટના, તેમ છતાં પણ સરકારે તેમાંથી કોઈ દરકાર નથી લીધી અને તેને કારણે જ આ પ્રકારના બનાવો બનતા હોય છે. ત્યારે હજુ 12 વિદ્યાર્થીઓના મોતનો આંકડો સામે આવે છે, પરંતુ એ આંકડો પણ વધી શકે છે. પરંતુ સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે જ્યારે આ પ્રકારની ઘટના બને ત્યારબાદ જ કેમ કોઈ એક્શન લેવામાં આવતા હોય છે? હંમેશા આ પ્રકારની ઘટના બન્યા બાદ જ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે, તે પ્રકારની વાત કરવામાં આવતી હોય છે, પરંતુ ત્યારબાદ લોલમલોલ તમામ પ્રકારની કામગીરી ચાલતી હોય છે. આ સમગ્ર ઘટનાને લઈને આપ નેતા ઈશુદાન ગઢવી અને કોંગ્રેસના નેતા મનીષ દૂધસિંહે પોતાની પ્રતિક્રિયા આપી છે. પીપીપી ધોરણના રવાડે ચડેલી આ સરકાર આજે જેટલા પણ કોન્ટ્રાક્ટરોને આપી દે છે, પછી એ કોન્ટ્રાક્ટરો લાઈફ જેકેટ વગર પણ બોટિંગ કરાવતા હોય, એના નોર્મ્સ નો પાડતા હોય અને આવું વારંવાર ઘટનાઓ બનતી હોય, ત્યારે આપણા લોકોની જાન જાય છે, આપણા લોકોના જીવ જઈ રહ્યા છે. રાજનીતિની વાત નથી, પરંતુ સૌથી દુઃખદ વાત એ છે કે કેમ કોઈ ધ્યાન નથી દેતું. મોરબી બ્રિજ ઘટના હોય, લઠ્ઠા કાંડ હોય કે પછી આવી બોટ દુર્ઘટના હોય, કે આ પહેલા પણ અમદાવાદમાં પણ આવું જ ઘટના બની અને એ જ કંપનીઓને પાછી બ્લેકલિસ્ટ કરવામાં આવે, પાછું એમને કામ સોંપવામાં આવે. આ ભાજપનો પુરાનો ખેલ રહ્યો છે. એટલે ખૂબ જ દુઃખ થાય છે કે એક બાજુ આપણા જીવ જઈ રહ્યા છે અને બીજી બાજુ આપણે એક ચિંતાનો વિષય છે. પણ અત્યારે સરકાર શ્રીને મારી વિનંતી છે, મુખ્યમંત્રી શ્રીને, આ ઘટનાની તાકીદે એને ધ્યાનમાં લેવામાં આવે, જે પણ જવાબદારો હોય એમને દાખલારૂપ સજા કરવામાં આવે અને બીજી વખત આવું ક્યાંય પણ ન ઘટના બને એ માટેનું આખું જેટલું પણ એમને તંત્ર સુધારવું હોય એ સુધારવામાં આવે અને જે પણ મૃતકો છે અને જે ઘાયલ થઈ રહ્યા હોય એમને પણ આર્થિક સહાય આપે એવી હું માંગ કરી રહ્યો છું. દરેક દુર્ઘટના પછી તંત્ર જાગવાનું નામ લે, દેખાવ પૂરતું જાહેરાતો કરે, પણ આવા લૂંટના લાયસન્સ કોને આપેલા કે ટૂંકા સમયની અંદર વધુ પૈસા કમાવા માટે આવા ખેલ કરે અને માસૂમોના ભોગ લે એ કોઈ પણ સંજોગોમાં ચલાવ્યું. હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર લીપાથોપી કરવાનું બંધ કરે. મોટી મોટી વિકાસની વાતો વચ્ચે બોટની સલામતી અને સુરક્ષાનું ધ્યાન રાખવાની જવાબદારી એ લાયસન્સ ધારક ઉપર શું? જ્યારે બાળકોએ જીવ મુવા દો પછી તમે લાયસન્સ રદ કરવાની વાતો કરો છો, પણ એની પહેલા સુરક્ષાના નિયમોને છડી છો, કેમ ઉલ્લંઘન થયું છે? કેમ એમને લાઈફ જેકેટ નહોતા આપવામાં? કેમ એમની પાસેથી સુરક્ષામાં નિયમ કરતા વધુ બાળકો એને પહેર્યા? કોણ એની જવાબદારી? આવી દુર્ઘટના આપણે જોઈ છે, જેમાં માસૂમો સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા, 140 થી વધુ એ મોરબી દુર્ઘટના આપણે જોઈ છે. ચુલતાપુરની કેવી ચીચીયારી અને કેવું હતું, લોકોને કેવી રીતે મોતને પહોંચ્યા, સરકાર સુધારવાનું નામ નથી લેતી, દુઃખની બાબત છે. કોંગ્રેસ અને આપ બંનેના નેતાએ વર્તમાન પક્ષ ઉપર ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે અને અનેક સવાલો ઉભા કર્યા છે, તેમજ જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ત્યારે સ્વાભાવિક છે કે દુર્ઘટના ઘટ્યા બાદ તંત્ર દ્વારા કાર્યવાહીના દાવા કરાતા હોય છે, પરંતુ ક્યારેય કોઈ કડક
કાર્યવાહી ઘટના પછી થતી નથી અને સમય પસાર થતા એ ઘાવ પણ રૂજાઈ જતો હોય છે અને ફરી આવા બે જવાબદારોને નવો મોકો પણ મળી જતો હોય છે. ત્યારે આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓના તો ભોગ લેવાયો છે, હજુ તે આંખ પણ વધી શકે છે. ત્યારે આ ઘટનાને કઈ રીતે જુઓ છો તમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો.